चैप्टर वन कंप्यूटर परिचय। तो कंप्यूटर ए बहुलक्षी यंत्र छे। कंप्यूटर नो उपयोग आपणे दरेक क्षेत्र में जोईए छे। कंप्यूटर नो दरेक क्षेत्र में उपयोग करवामां आवे छे। उद्योग क्षेत्र नाना मोटो उद्योग होय त्यां पण कंप्यूटर नो उपयोग थाय छे। सरकारी क्षेत्र में शिक्षण क्षेत्र में अभ्यास करवा माटे कंप्यूटर नो उपयोग करीए छे। संशोधन तेमज मनोरंजन में आपणे म्यूजिक सांभळवू होय, ड्रॉइंग बनावू होय, रमत रमवी होय, गेम रमवी होय, कार्टून फिल्मो जोवा होय तो आपणे कॉम्प्यूटर नो उपयोग करीए छीए। एल्गोरिधम कॉम्प्यूटर गणतरी नुं कार्य करे छे। गणतरी नी अंदर सरवाळा, बादबाकी, भागाकार, गुणाकार, मोटी मोटी रकमो होय तो पण कॉम्प्यूटर आपणे गणतरी करीने तरत तेनो जवाब आपी दे छे। एटले कॉम्प्यूटर गणतरी करवा माटे वपराय छे। परंतु फक्त एकલી गणतरी करवानुं कार्य करतुं नथी, ते गणतरी नी साथे तर्कना पण कार्य करे छे। तो आपणे जोईए तर्कनी अंदर एल्गोरिधम। तो एल्गोरिधम एटले शुं? आपणे कोई पण कार्य करवुं छे, तमने कोई पण प्रोग्राम आप्यो छे, कोई प्रोजेक्ट आप्यो छे, तो ए कार्य पूर्ण करवा माटे तमे पद्धतिसर मार्गदर्शिका तैयार करो छो, बराबर ने? एटले कई रीते कार्य तमारे करवुं छे, ए तमारे कार्य पूर्ण करवा माटे तमे स्टेप बाय स्टेप जे तमे लखाण स्वरूपे लखो छो एने आपणे शुं कहीए छे? एल्गोरिधम। એટલે કે આ માર્ગદર્શિકા કે જે સામાન્ય રીતે સરળ અંગ્રેજી ભાષામાં લખેલ હોય તેને આપણે એલ્ગોરિધમ કહીએ છીએ। એલ્ગોરિધમની અંદર તમારે કોઈ પણ પ્રોજેક્ટ પાર પાડવો હોય તો એના માટે તમે જે સ્ટેપ બાય સ્ટેપ લખાણ લખો છો એને આપણે શું કહીશું? એલ્ગોરિધમ। હવે આગળ છે ઇનપુટ। ઇનપુટ એટલે કોમ્પ્યુટરના ઉપયોગ કરતા કોમ્પ્યુટરને જે ડેટા, સૂચના, ઇન્ફોર્મેશન, માહિતી આપે છે એને આપણે શું કહીશું? ઇનપુટ, બરાબર ને? એ જ રીતે છે આઉટપુટ। આપણે કીબોર્ડ દ્વારા કમ્પ્યુટરને ઇનપુટ આપીએ છીએ, ડેટા આપીએ છીએ, ઇન્ફોર્મેશન આપીએ છીએ, એ ડેટા પર આપણું કમ્પ્યુટર પ્રક્રિયા કરે છે। પ્રક્રિયા કરીને આપણને આઉટપુટ માધ્યમ દ્વારા આપણને આઉટપુટ આપે છે એને આપણે શું કહીશું? આઉટપુટ। હવે આપણે આગળ જોઈશું ઇનપુટ ડિવાઇસીસ। તો કમ્પ્યુટરને ઇનપુટ આપીએ છીએ, એ ઇનપુટ દ્વારા પ્રક્રિયા કરીને આપણને આઉટપુટ આપે છે। તો એ ઇનપુટ કયા કયા ડિવાઇસ છે ઇનપુટ માટેના? તો નિવેશ કરવાના કાર્ય માટે વપરાય છે તેને આપણે શું કહીએ છીએ? ઇનપુટ ડિવાઇસીસ કહેવામાં આવે છે। તો એવા કયા છે? તો કીબોર્ડ છે, માઉસ છે, જોયસ્ટિક છે, બારકોડ રીડર છે, યુનિવર્સલ સિરિયલ બસ એટલે આપણે એને શું કહીએ છીએ? યુએસબી વગેરે, એ શું છે? ઇનપુટ ડિવાઇસીસ। આ બધા ઇનપુટ ડિવાઇસીસ માધ્યમે આપણે કોમ્પ્યુટરને ડેટા આપી શકીએ છીએ, ઇન્ફોર્મેશન આપી શકીએ છીએ। ત્યારબાદ છે આઉટપુટ ડિવાઇસીસ। ઇનપુટ ડિવાઇસીસ દ્વારા જે પણ ડેટા કોમ્પ્યુટરને મળે છે એ ડિવાઇસ કોમ્પ્યુટર તે ડિવાઇસ ઇન્ફોર્મેશનનો સંગ્રહ કરે છે, મેમરીની અંદર સ્ટોર કરે છે। સંગ્રહ કર્યા પછી તેની પર પ્રક્રિયા કરે છે, પ્રોસેસિંગનું કાર્ય કરે છે અને પ્રોસેસિંગ થયા બાદ તે આપણને આઉટપુટ ડિવાઇસ દ્વારા આઉટપુટ આપે છે। તો આ આઉટપુટ ડિવાઇસ મોનિટર, પ્રિન્ટર, સ્પીકર, હેડફોન્સ એ બધા આપણા શું છે? આઉટપુટ ડિવાઇસ છે। સૌ પ્રથમ છે મેમરી। તો કોમ્પ્યુટરની અંદર મેમરીના બે પ્રકાર છે। એક છે અસ્થાયી મેમરી, જેને આપણે વોલેટાઇલ મેમરી તરીકે પણ ઓળખીએ છીએ, અને બીજી છે સ્થાયી મેમરી, જેને આપણે સેકન્ડરી મેમરી તરીકે પણ ઓળખીએ છીએ। હવે જોઈશું એક નંબર અસ્થાયી મેમરી। અસ્થાયી મેમરીને વોલેટાઇલ મેમરી તરીકે પણ ઓળખવામાં આવે છે। આ પ્રકારની મેમરી કોમ્પ્યુટરની પ્રાથમિક સંગ્રહ કરવાની મેમરી હોવાથી તે પ્રાઇમરી મેમરી તરીકે ઓળખાય છે। આપણે ઇનપુટ દ્વારા જે પણ ડેટા આપીએ છીએ એ સીપી ની અંદર મેમરી અંદર સ્ટોર થાય છે, જે પ્રાથમિક લેવલની અંદર સ્ટોર થાય છે તેને આપણે હંગામી મેમરી અથવા મુખ્ય મેમરી પણ કહીએ છીએ। તો અસ્થાયી મેમરીને કયા કયા નામથી ઓળખવામાં આવે છે? તો એક અસ્થાયી મેમરી, વોલેટાઇલ મેમરી, ત્યારબાદ પ્રાઇમરી મેમરી, હંગામી મેમરી અને મુખ્ય મેમરી, એના અલગ અલગ નામ છે। જુદા જુદા ઇનપુટ એકમો મારફત નિવેશ કરેલી માહિતી સૌ પ્રથમ મુખ્ય મેમરીમાં સંગ્રહ થાય છે અને ઇલેક્ટ્રોનિકલી બીજાણુ રીતે ત્યાં રહે છે। એટલે કે આપણે ઇનપુટ ડિવાઇસ જે છે, ઇનપુટ એકમો કીબોર્ડ, માઉસ, એના મારફતે જે પણ આપણે ડેટા કોમ્પ્યુટરને આપીએ છીએ એ સૌ પ્રથમ આપણી મુખ્ય મેમરીની અંદર સંગ્રહ થાય છે, જે એના પોતાના બીજાણુ રીતે એટલે કે એના પોતાના સેલ એડ્રેસની અંદર ત્યાં સ્ટોર થાય છે। જ્યારે કોમ્પ્યુટરની સ્વિચ બંધ કરવામાં આવે અથવા કોમ્પ્યુટરને રીસેટ કરવામાં આવે ત્યારે આ માહિતીનો નાશ થાય છે, જે આપણી અસ્થાયી મેમરી છે
એ કોમ્પ્યુટર બંધ કરવામાં આવે અથવા રીસેટ કરવામાં આવે તો એની મેમરી નાશ પામે છે, અને તેથી જ આ પ્રકારની મેમરી અસ્થાયી મેમરી એટલે કે વોલેટાઇલ મેમરી તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે બે નંબરમાં જોઈશું સ્થાયી મેમરી. તો સ્થાયી મેમરીને આપણે સેકન્ડરી મેમરી તરીકે પણ ઓળખીએ છીએ. માહિતીને લાંબા સમય સુધી સાચવવા માટે સેકન્ડરી અથવા ગૌણ મેમરીની જરૂર પડે છે. આપણી જે માહિતી છે એને લાંબા સમય સુધી સંગ્રહ કરવો હોય, સ્ટોર કરવો હોય તો આપણે સ્થાયી મેમરીની અંદર સ્ટોર કરી શકીએ છીએ. સ્થાયી મેમરીને આપણે સેકન્ડરી મેમરી અથવા ગૌણ મેમરી તરીકે પણ ઓળખીએ છીએ. સેકન્ડરી મેમરી અસ્થાયી નથી હોતી અને તેમાં માહિતી લાંબા સમય સુધી જળવાઈ રહે છે, એને આપણો સંગ્રહ લાંબા સમય સુધી કરી શકાય છે. જે એકમો સેકન્ડરી મેમરીનો ઉપયોગ કરે છે તેને સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ કહેવામાં આવે છે. જે એકમની અંદર સેકન્ડરી મેમરીનો ઉપયોગ કરીને આપણે ડેટા સ્ટોર કરીએ છીએ એને આપણે શું કહીએ છીએ, સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ. ઉદાહરણ તરીકે હાર્ડ ડિસ્ક, કોમ્પેક્ટ ડિસ્ક, એ બધું શું છે, સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ. હવે આપણે જોઈએ પ્રાઇમરી મેમરીની સરખામણીમાં સેકન્ડરી મેમરી સ્થાયી છે, ધીમી છે, ઓછી ખર્ચાળ છે અને ક્ષમતામાં ઘણી વધારે છે. હવે આગળ જોઈશું સીપીયુ ના ઘટકો. જે આપણું સીપીયુ છે એના ત્રણ મુખ્ય ઘટકો છે. એક છે કંટ્રોલ યુનિટ, એરેથમેટિક એન્ડ લોજિક યુનિટ અને મેમરી. આ ત્રણ વસ્તુ સીપીયુ ની અંદર આવેલું છે અને કઈ રીતે કાર્ય કરે છે એ આપણે જોઈશું. અહીં તમે આકૃતિની અંદર જોઈ શકો છો ઇનપુટ માટેના સાધનો. ઇનપુટ ડિવાઇસ દ્વારા આપણે જે પણ કોમ્પ્યુટરની અંદર ડેટા આપીએ છીએ એ સીપીયુ ની અંદર જાય છે અને આ ત્રણમાં પ્રોસેસ થઈને આપણને આઉટપુટ દ્વારા જોઈ શકાય છે. તો અહીં તમે જોઈ શકો છો ALU એટલે એરેથમેટિક એન્ડ લોજિક યુનિટ, કંટ્રોલ યુનિટ અને મેમરી યુનિટ. નામ સૂચવે છે તે પ્રમાણે કંટ્રોલ યુનિટ કોમ્પ્યુટરની અંદર થતી બધી જ ક્રિયાઓનું સંચાલન કરે છે. તે ડેટાની આવન જાવનનું સંકલન કરી પ્રોસેસિંગ અને સ્ટોરેજને નિયંત્રિત કરે છે. એટલે કે આપણો સીપીયુ ની અંદર કંટ્રોલ યુનિટ છે એ આખા સીપીયુ નું સંચાલનનું કાર્ય કરે છે. કંટ્રોલ યુનિટ ઇનપુટ ડિવાઇસ પાસેથી ડેટા મેળવે છે, એ ડેટાને મેમરીની અંદર સ્ટોર કરે છે. ત્યારબાદ એનું પરિણામ મેળવવા માટે કંટ્રોલ યુનિટ જે ડેટા છે એ ALU ને મોકલે છે. ALU ને ડેટા મોકલીને એની પર પ્રક્રિયા કરવા માટે જરૂરી કમાન્ડ આપે છે અને આઉટપુટ પ્રાપ્ત કરે છે. આઉટપુટ તૈયાર થઈ ગયા પછી કંટ્રોલ યુનિટ એ આઉટપુટને મેમરીની અંદર સ્ટોર કરે છે અને ત્યારબાદ આપણને આઉટપુટ આપે છે. એટલે કોમ્પ્યુટરની અંદર સંચાલનનું કાર્ય કંટ્રોલ યુનિટ કરે છે. ALU એરેથમેટિક એન્ડ લોજિક યુનિટ, ગણિત તથા તર્કના બધા જ કાર્યો CPU ના એક વિશિષ્ટ યુનિટ દ્વારા થાય છે, તેને આપણે શું કહીએ છીએ, ALU એરેથમેટિક એન્ડ લોજિક યુનિટ. મેમરી બધા જ ડેટા, પ્રોગ્રામ અને માહિતીનો સંગ્રહ કરે છે. કોમ્પ્યુટરમાં જ્યારે તમે ડેટા દાખલ કરો છો ત્યારે કંટ્રોલ યુનિટ તે મેળવે છે અને તેને મેમરીમાં મોકલે છે. એટલે ઇનપુટથી આપણે જે પણ ડેટા હોય એ કંટ્રોલ યુનિટ મેમરીની અંદર ડેટાનો સંગ્રહ કરે છે, સ્ટોર કરે છે. આમ કંટ્રોલ યુનિટ CPU નું સંચાલન કરે છે, મેમરી ડેટાનો સંગ્રહ કરે છે, ALU ગણિત અને તર્કના કાર્યો કરે છે. આપણે આગળ આકૃતિમાં સમજ્યા એ પ્રમાણે કોમ્પ્યુટરમાં ગાણિતિક અને તાર્કિક ગણતરીઓ જે એકમમાં થાય છે તેને આપણે શું કહીએ છીએ, ALU એરેથમેટિક લોજિક યુનિટ. એ જ રીતે કોમ્પ્યુટરમાં એક કંટ્રોલ યુનિટ CU હોય છે જે સૂચનાઓના અમલનું સંચાલન અને કોમ્પ્યુટરના અન્ય ભાગોમાં કાર્યનું નિયંત્રણ કરે છે. હવે આપણે જોઈશું CPU. ALU અને CU મળીને સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ બને છે, જેને આપણે કોમ્પ્યુટરનું મગજ કહીએ છીએ. CPU એ શું છે, કોમ્પ્યુટરનું મગજ છે. હવે કોમ્પ્યુટરની લાક્ષણિકતાઓ જોઈએ. કોમ્પ્યુટર કોઈ પણ કાર્ય પોતાની મેળે કરે છે. ડેટા અને સૂચનાઓને એક વખત કોમ્પ્યુટરની મેમરીમાં આપણે સંગ્રહ કર્યો હોય તો કોઈ વ્યક્તિની મધ્યસ્થી એને જરૂર રહેતી નથી અને વિપુલ પ્રમાણમાં સંગ્રહિત ડેટામાંથી કોઈ માહિતી શોધવા જેવા કેટલાક કાર્ય સ્વયં સંચાલનથી જ કરી શકે છે. ચોકસાઈ, ગૂંચવણ ભરેલી ગાણિતિક અને તાર્કિક ગણતરીઓ પણ ભૂલ વગર કરી શકે છે. જો આપણે ખોટું ઇનપુટ આપ્યું હોય તો જ આપણને ખોટું પરિણામ આપે છે.
તો ચોકસાઈથી કમ્પ્યુટર કાર્ય કરે છે. માહિતીનો લાંબા સમય માટે સંગ્રહ. કમ્પ્યુટરમાં આવેલ સેકન્ડરી મેમરી મોટા પ્રમાણમાં ડેટાનો સંગ્રહ કરે છે અને લાંબા સમય સુધી એનો સંગ્રહ કરે છે. આ માહિતીને જરૂર પડે સરળતાથી પાછી મેળવી શકીએ છીએ અને માહિતી ડિલીટ કરવામાં ન આવે ત્યાં સુધી માહિતી મેમરીમાં સંગ્રહિત રહે છે. એકરૂપતા અને પ્રોગ્રામિંગની ક્ષમતા. કોમ્પ્યુટર પુનરાવર્તિત કાર્ય કરવા માટે સક્ષમ છે, એટલે કે એકના એક કાર્ય કરવામાં કહેવામાં આવે તો પણ એ કરે છે. કાર્યમાં રસ ઓછો થતો નથી. અણગમો કે અણબનાવ. શારીરિક ક્ષમતા જેવી માનવ મર્યાદા કોમ્પ્યુટર ધરાવતું નથી. અગાઉ નક્કી કરેલ સૂચનાઓના અમલ માટે કોમ્પ્યુટરને પ્રોગ્રામ કરી શકાય છે. પ્રોગ્રામ એક વખત લખવામાં આવે અને તેનો અમલ અનેક વાર કરી શકાય છે, જેથી સમય અને નાણાંનો બચાવ થાય છે. હવે આગળ જોઈશું કોમ્પ્યુટરનો ઉપયોગ. તો આપણે સૌ જાણીએ છીએ કે કોમ્પ્યુટરનો ઉપયોગ વિવિધ ક્ષેત્રની અંદર કરવામાં આવે છે, જેમ કે ટિકિટ આરક્ષણ. રેલવે સ્ટેશન, એરપોર્ટ પર આપણે ટિકિટ બુક કરાવી શકીએ છીએ કોમ્પ્યુટર દ્વારા. બેંકની અંદર કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. ઇવેન્ટની મેનેજમેન્ટ અને માલ ઉત્પાદનમાં સહાય કરવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. મનોરંજન ક્ષેત્રે આપણે કાર્ટૂન જોવા હોય, ચલચિત્રો, સંગીત સાંભળવું હોય, દરેક માટે આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ શિક્ષણ ક્ષેત્રે, તો વિષયનો અભ્યાસ કરવો હોય, કંઈ પણ વિષયની જાણકારી માહિતી મેળવવી હોય તો આપણે કોમ્પ્યુટર દ્વારા મેળવી શકીએ છીએ. ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ માટે આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ, હિસાબ કિતાબ રાખવા માટે. ત્યારબાદ પત્ર વ્યવહાર અને છાપકામ માટે, લેટરો લખવા હોય, ડોક્યુમેન્ટ બનાવવું હોય અને છાપવા માટે આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ. અવકાશ ક્ષેત્રે અને રોબોટિક્સ માટે પણ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. ઈમેલ અને ચેટિંગ કરવા માટે, આપણે કોઈને મેલ મોકલવો હોય તો આપણે કોમ્પ્યુટર દ્વારા મોકલી શકીએ છીએ. અને ચેટિંગ, વાતચીત કરવી હોય, કોન્ફરન્સમાં એકબીજા સાથે વાતચીત કરવી હોય તો આપણે કોમ્પ્યુટરના માધ્યમથી કરી શકીએ છીએ. આગળ જોઈશું પ્રોગ્રામ. તો આપણે કોમ્પ્યુટર પાસેથી ઈચ્છિત કાર્ય કરાવવું હોય, આપણે કોમ્પ્યુટર પાસેથી કોઈ કાર્ય લેવું હોય તો કોમ્પ્યુટરને ડેટા અને મશીન સમજી શકે તેવી ક્રમિક શ્રેણીની સૂચનાઓની જરૂર પડે છે. સૂચનાઓની ક્રમિક શ્રેણીના સમૂહને આપણે શું કહીએ છીએ? પ્રોગ્રામ. એટલે કોમ્પ્યુટર જે સમજી શકે એવી ક્રમમાં સ્ટેપ બાય સ્ટેપ જે રીતે સૂચનાઓ આપીએ છીએ એને આપણે શું કહીશું? પ્રોગ્રામ. હવે આપણે જોઈશું સોફ્ટવેર. તો કોમ્પ્યુટર માટે અલ્ગોરિધમ મુજબ, અલ્ગોરિધમ એટલે શું? આપણે આગળ ભણ્યા કે કોઈ પણ પ્રોગ્રામ છે કે કોઈ પણ પ્રોજેક્ટ છે એને આપણે પૂર્ણ કરવા માટે લેખિતમાં જે સ્ટેપ બાય સ્ટેપ લખાણ આપણે લખીએ છીએ એને આપણે અલ્ગોરિધમ કહીએ છીએ. એટલે કે કોમ્પ્યુટર માટે અલ્ગોરિધમ મુજબ કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે જે તર્ક એટલે શું થાય? લોજિક. એની અંદર ઇનપુટ કરેલા ડેટા પર પ્રક્રિયા કરીને કંઈક આપણને આઉટપુટ મળતું હોય, આઉટપુટ મેળવી શકીએ અને આપણે લોજિક કહીએ છીએ. તૈયાર કરેલ હોય છે તેને સોફ્ટવેર કહેવામાં આવે છે. હવે આપણે જોઈશું હાર્ડવેર. હાર્ડવેર એટલે શું? તો હાર્ડવેર એ કોમ્પ્યુટરના સર્વ ભૌતિક ભાગ, કોમ્પ્યુટરના જે બાહ્ય ભાગ છે એને આપણે હાર્ડવેર કહીએ છીએ. જેને આપણે જોઈ શકીએ છીએ, અડી શકીએ છીએ એવા ભૌતિક ભાગને આપણે હાર્ડવેર કહીશું. હાર્ડવેર એ કોમ્પ્યુટરના સર્વ ભૌતિક ભાગ માટે વપરાતો એક વ્યાપક શબ્દ છે. કોમ્પ્યુટરના વિવિધ ભાગો જેવા કે કીબોર્ડ, માઉસ, મોનિટર, સીપીયુ એને આપણે શું કહીશું? હાર્ડવેર. આગળ જોઈશું આપણે ફર્મવેર. તો ફર્મવેર એ સોફ્ટવેર સૂચનાઓ હાર્ડવેર સાથે સંકલિત થાય છે. એટલે સોફ્ટવેરની જે સૂચનાઓ છે, સોફ્ટવેરના પ્રોગ્રામ છે એને આપણે હાર્ડવેર સાથે સંકલિત જોડાણ કરીએ છીએ એને આપણે ફર્મવેર કહીએ છીએ. સોફ્ટવેર સૂચનાઓ હાર્ડવેર સાથે સંકલિત ઇન્ટરગ્રેટેડ સ્વરૂપે મળે છે. આ પ્રકારના સોફ્ટવેર હાર્ડવેર સાથે જોડાયેલ હોવાથી તે ફર્મવેર તરીકે ઓળખાય છે. એટલે સોફ્ટવેરના પ્રોગ્રામો જે સૂચનાઓ છે હાર્ડવેર સાથે કનેક્ટ થાય છે એને આપણે ફર્મવેર કરીએ છીએ. દાખલા તરીકે વોશિંગ મશીન, ટ્રાફિક લાઇટ્સ, ડિજિટલ કેમેરા, માઇક્રોવેવ ઓવન, સોફ્ટવેરના પ્રોગ્રામ્સ તે સાધનમાં જ સમાવેશ કરેલા હોય છે.